मेडिकल प्लस में हूँ रोज एक नवा मुद्दा साथे आपने समक्ष आऊँ छू अने मुद्दो पण एवा होय छे जे चर्चाई रह्यो होय अत्यारे एक खूब ज मुद्दो जे चर्चाई रह्यो होय ए होय छे हार्ट अटैक नो अत्यारे अमे जोई रह्या छे के खाली पुख्त वयना ज लोको ने परंतु जे नॉर्मल व्यक्तिओ छे तेमने पण हार्ट अटैक ना किस्साओ मां वधारो थई रह्यो छे अने हवे साथे एक एवा पण समाचार सामे आव्या हता के ऊंघता व्यक्ति अने एने पण हार्ट अटैक आई जाय छे ए पण मरी रह्यो छे शुं काम आटला बधा किस्साओ प्रकाश मां आवी रह्या छे खास करीने हार्ट अटैक ने लईने एकदम थी बॉडी मां शुं आवा चेन्जेस थई रह्या छे जेना लीधे हार्ट अटैक ना किस्साओ मां सतत वधारो थई रह्यो छे व्यक्ति रमी रह्यो होय खास करीने जे लोको क्रिकेट साथे जोड़ायेला छे संकळायेला छे तेवा लोकोना केसो मां पण नाम सामे आव्युं छे आ साथे ज लोको मेरेज फंक्शन मां झूमी रह्या होय ते दरमियान पण अने हवे तो आ एक बाद एक आवा किस्साओ प्रकाश में आवी जता होय छे के शुं काम आटला बधा किस्साओ में वधारो थई रह्यो छे खास करीने हार्ट अटैक ज केम केवा प्रकारना बॉडी में चेन्जेस थई रह्या छे शुं थई रह्यू छे तमाम मुद्दे पर आजे आपणे चर्चा करीशुं परंतु साथे ए प्रश्न ऊभो थाय छे के शुं नबळा हृदयवाळा लोकोने शरीरने जे ठंडु राखवा माटे पूरतुं लोही पंप नथी करी शकता तेथी पण शुं ब्लड प्रेशरने सामान्य राखी नथी शकता शुं आ एक पण कारण होई शके छे के जेना कारणे हार्ट अटैकने किस्साओमां सतत वधारो थई रह्यो छे तो आज मुद्दे पर चर्चा करवा माटे आजे अमारी साथे डॉक्टर व्योम मोरी जोड़ाई गया छे जे इंटरवेंशनल कार्डियोलॉजिस्ट छे डॉक्टर स्वागत छे आपनुं केटीवी न्यूज गुजरातीमां डॉक्टर सौ पहला समझीशुं शुं काम हार्ट अटैकना किस्साओमां आवी रीते वधारो थई रह्यो छे डॉक्टर सौ पहला समझीशुं शुं काम हार्ट अटैकना किस्साओमां आवी रीते वधारो थई रह्यो छे અતિશય ગરમી આ બે ઋતુઓમાં ઘણીવાર હાર્ટ એટેકનું પ્રમાણ વધી જતું હોય છે અને એટલે જે આપણે નાની ઉંમરમાં અત્યારે એટેકનું પ્રમાણ વધતા જોઈએ છે એમાં અમે યુઝ્યુઅલી જોઈએ છે કે જે નોર્મલી આપણે બીપી શુગર અને એ બધા કારણો હતા એના કરતા અલગ જાતના અમુક અમુક કારણો બહાર આવી રહ્યા છે જેમ કે ઘણા લોકોને ફેમિલિયર ટેન્ડન્સી હોય હાર્ટ એટેક થવાની તો એ એક કારણ હોઈ શકે છે અમુક લોકોને કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરીરમાં વધારે હોય એ બી એક કારણ હોઈ શકે છે પછી ઘણા લોકોને આ જે આપણી ફાસ્ટ લાઇફસ્ટાઇલ થઈ ગઈ છે કે જેમાં જંક ફૂડ ઓઇલી ફૂડ્સ અને લેક ઓફ સ્લીપ લેક ઓફ એક્સરસાઇઝ આ બધા મુખ્ય કારણો અત્યારે યંગ લોકોને હાર્ટ એટેક લાવવા માટે રીઝન છે જી ડોક્ટર પહેલા આપણે જોતા હતા કે જે પુખ્ત વયના લોકો હોય છે તે લોકોને જ હાર્ટ એટેક આવી રહ્યો છે પરંતુ હવે એવું થયું છે કે સામાન્ય લોકો જે રમતા હોય અને સાથે જ મેરેજ ફંક્શન અટેન્ડ કરતા હોય કાં તો પીઠીનું કાર્યક્રમ ચાલતું હોય અને એવા સમયમાં હાર્ટ એટેક આવી રહ્યો છે એકદમ નોર્મલ સિચ્યુએશનમાં શું કામ હા હવે પહેલા તો એ આપણે એક સમજી લઈએ કે હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ જી બંનેમાં લેમેન માટે બંને વસ્તુ સેમ જ સમજે છે પણ કાર્ડિયાક અરેસ્ટ એક આખી અલગ વસ્તુ છે કાર્ડિયાક અરેસ્ટ મતલબ કે અચાનક થી હૃદયની જે પ્રતિક્રિયા હોય એ બંધ થઈ જાય અને એને લીધે જે લોહી આખા શરીરમાં અને મગજમાં પહોંચવું જોઈએ પહોંચે નહીં અને એને લીધે તાત્કાલિક માણસની મૃત્યુ થતી હોય છે આને કહેવાય કાર્ડિયાક અરેસ્ટ હવે જે કાર્ડિયાક અરેસ્ટ છે એના ઘણા બધા કારણો હોય છે જેમાંનો એક કારણ હાર્ટ એટેક હોય છે નો ડાઉટ આપણે મોટા ભાગે યંગ લોકોમાં જોઈએ તો હાર્ટ એટેક જે હોય છે એ નસો બંધ થવાથી થતું હોય છે એટલે કે હૃદયને જતી નસો એમાં કોઈ જાતનું બ્લોકેજ અથવા તો લોહીના ગઠ્ઠા જામી જાય અને હૃદયને પૂરતું લોહી ના મળે અને જેથી કરીને હાર્ટ એટેકની સિચ્યુએશન ઊભી થતી હોય છે હવે આ પ્રકારના જે બ્લોકેજ છે એમાં ઘણીવાર આપણે લોહીના ગઠ્ઠા અથવા તો કોલેસ્ટ્રોલનું પ્રમાણ જેમાં વધારે હોતું હોય છે અને નસ બંધ થવા માંડે છે એ બે મુખ્ય કારણ હોય છે બટ આના સિવાય ઘણીવાર હૃદયના ધબકારા ઝડપથી વધવા માંડે અથવા તો કોઈ લોકોને હૃદયની પહેલેથી નબળાઈ હોય એ બધા બી કારણ હોય છે આવી રીતે કાર્ડિયાક અરેસ્ટ થવાના હવે જે લોકોને પહેલેથી બીમારી હોય અને એમને ખબર હોય અને આ પ્રકારના કોઈ પ્રસંગમાં ફિઝિકલ અથવા તો ઇમોશનલ સ્ટ્રેઇન એમના શરીર ઉપર પડે તો એના લીધે ઘણીવાર કાર્ડિયાક અરેસ્ટ થતો હોય છે એના સિવાય જે લોકોને કોઈ જાતની પહેલા તકલીફ નથી અને નોર્મલ હેલ્ધી માણસ છે
એમાં બી જી ટેક થવાની શક્યતા વધારે હોય છે, કારણ કે આપણે નોર્મલ આપણી ડે ટુ ડે લાઈફમાં અત્યારે ઘણી સેડેન્ટરી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે, એટલે આપણું શરીર નોર્મલ એક્ટિવિટી કરતા વધારે એક્ટિવિટી કરવા માટે પ્રવૃત્તિશીલ હોતું નથી. હવે જયારે લગ્નમાં દાંડિયા રાસ રમતી વખતે અથવા તો સડનલી કોકને એમ થાય કે ચલો આજે જીમમાં જઈને હું બહુ કસરત કરવા માંડું, બરાબર, તો જયારે એક સાથે કોઈ પ્રકારની તમે કસરત કરો એટલે બોડી ઉપર ને હાર્ટ ઉપર સ્ટ્રેન પડે અને એ સ્ટ્રેન ઘણીવાર હાર્ટ એટેકમાં કન્વર્ટ થઈ અને પેશન્ટને કાર્ડિયાક અરેસ્ટ આપી શકે છે. બિલકુલ જી જી ડોક્ટર. આની સાથે દર્શક મિત્રો, જો આપને પણ મુંજવતા પ્રશ્નો હોય તો ટીવી સ્ક્રીન પર નંબર આપ જોઈ શકો છો, તમે પણ ફોન ઉઠાવો અને તમને લાગતા જે પ્રશ્નો છે તે પૂછો. અમારી સાથે પણ ડોક્ટર્સ જોડાયા હોય છે રેગ્યુલરી, તમને જે લાગે છે કે જે તકલીફ તમને થઈ રહી છે તેના પ્રશ્નોના નિદાન તમને ચોક્કસ આ પ્રોગ્રામમાં મળશે. ડોક્ટર, આની સાથે એ પણ પૂછીશું કે જે કાર્ડિયાક અરેસ્ટ વિશે આપે વાત કરી છે, એ કાર્ડિયાક અરેસ્ટ જ્યારે આવે છે શું પેશન્ટને એટલો સમય હોય છે કે એનો જીવ બચાવી શકાય? હવે આમાં કેવું હોય કે જે નાની ઉંમરના વ્યક્તિ હોય એમને કેવું હોય કે જે બી એરેસ્ટ કાર્ડિયાક અરેસ્ટ થતું હોય છે બહુ સડનલી થતું હોય છે અને જે આ સડનલી નસ બંધ થાય એને લીધે એમનું હાર્ટ છે એ ટેવાયેલું હોતું નથી. હવે હાર્ટને જ્યારે તમે એક સાથે આટલો મોટો સ્ટ્રેઇન આપો એટલે ડેફિનેટલી હાર્ટ બંધ થઈ જવાની શક્યતા મેક્સિમમ હોય. હવે એ વસ્તુ ક્યારે કોને થશે એના માટે તો આપણી પાસે કોઈ પ્રિડિક્શન કરવા માટેનું કોઈ ટૂલ નથી. વી કેન નોટ બી શ્યોર કે આ ક્યારે કોને થશે, બરાબર. પણ હા, એ વસ્તુ જે જાહેર જનતાને સમજવાની જરૂર છે કે કોઈ જાતના માઇનર સિમ્પટમ્સ હોય, છાતીમાં દુખાવો થતો હોય અને દુખાવાની સાથે સાથે પરસેવો છૂટી જતો હોય, એકદમ અચાનક થી થાક લાગતો હોય, શ્વાસ ચડતો હોય અથવા તો બેભાન થતા હોય, તો એવી રીતની સિચ્યુએશનમાં સૌથી પહેલા તો આપણે વેઇટ ના કરવું અને આપણે એવું ના વિચારવું કે કોઈ પ્રસંગ છે, કોઈ કામ છે એ પતાવીને પછી હું ડોક્ટર પાસે મળવા જાઉં. કારણ કે ઘણીવાર આ સમય હોય છે કે જે ફર્સ્ટ ઇનિશિયેશન ઓફ સિમ્પટમ્સ અને હોસ્પિટલ ડીલે પહોંચવાનો જે ટાઈમ લાગે એ બે વચ્ચેનો જે ટાઈમ ઘણીવાર બગડે છે એને લીધે પેશન્ટની ડેથ થતી હોય છે. તો સૌથી પહેલા તો આપણે એક વસ્તુ સમજી લઈએ કે જ્યારે બી આવા ટાઈપના કોઈ સિમ્પટમ્સ હોય તો આપણે તાત્કાલિક ધોરણે કોઈ ફિઝિશિયન અથવા તો આપણી આજુબાજુમાં કોઈ બી ડોક્ટર હોય એને મળી જરૂર લાગે તો એક ECG કરાવી લેવું. બીજી વસ્તુ જાહેર જનતાને હું તમારા માધ્યમથી કહેવા માંગીશ કે ક્યારેક આપણી સિચ્યુએશન સામે, આપણી સામે આ રીતની કોઈ સ્થિતિ ઊભી થાય તો અને તમે જુઓ કે પેશન્ટ સડનલી બેભાન થઈ ગયું છે, કોઈ માણસ બેભાન થઈ રહ્યું છે, રિસ્પોન્સ નથી કરી રહ્યું, તો ડેફિનેટલી આપણે એક CPR ના માધ્યમથી થોડા ઘણા સમય માટે આપણે એમને એક સપોર્ટ આપવાનો પ્રયત્ન કરી શકે કે જ્યાં સુધી એમ્બ્યુલન્સ ના આવે અને એમને એક ચોક્કસ સારવાર ના મળી શકે. આ બધી વસ્તુ ઘણીવાર પેશન્ટના જીવ બચાવવામાં આપણને ઘણી મદદ કરતી હોય છે અને CPR કરવા માટે, કાર્ડિયાક મસાજ કરવા માટે કોઈ જાતની ડોક્ટરી શીખવાની જરૂર નથી, એ કોઈ બી જાહેર માણસ બી કરી શકે છે. એટલે એવું નહીં કે આપણી સામે કોઈક માણસ બેભાન થતો હોય તો આપણે વિડીયો લેવાનું પહેલા વિચારીએ અને CPR આપવાનું પછી વિચારીએ. બિલકુલ બિલકુલ ડોક્ટર. આની સાથે અમારા એક દર્શક છે જે અમારી સાથે જોડાયા છે, જેમને પ્રશ્ન છે. શું નામ છે આપનું? હેલો જી, શું નામ છે આપનું? હું ભાવનગરથી બોલું છું, ચિરાગભાઈ. હા જી ચિરાગજી, બોલી. સરને મારે એ પૂછવાનું છે, મારા મધરની ઉંમર 70 વર્ષ છે. હા જી. છેલ્લા 5 વર્ષથી એમના ધબકારા અનિયમિત છે. હવે ECG કરાવીએ તો એમાં ધબકારા અનિયમિત આવે છે અને બીપી નો પ્રોબ્લેમ ઘણા વર્ષ થઈ છે, પણ બીપી કંટ્રોલમાં છે અને ઇકો નોર્મલ આવે છે, ઇસીમાં ધબકારા આવે અનિયમિત દેખાડે છે. હવે બીટા બ્લોકર ને એવું કઈ લે તો ઈ નથી માફક આવતી, શરદી કફ ને એવું બધું થાય છે. તો હવે આમાં કોઈ ઘડિયા કેરેટ થવાનું જોખમ કરવું કે આ માટે આગળ શું થઈ શકે, એમ તેના કારણે આ ધબકારા અનિયમિત હોય કેમ ચાલે? ઓકે, હવે છે ને જે હૃદયના ધબકારાની અનિયમિતતાની તકલીફ છે એ ઘણીવાર હૃદયમાં બીજી કોઈ બીમારી ના હોવા છતાં બી થઈ શકે. અમુક વાર આ બીમારી છે એ ઉંમરને અનુલક્ષીને બી થતી હોય છે. હવે હૃદયના ધબકારા જે અનિયમિત હોય છે, હવે એમાં બે પ્રકારના રિસ્ક હોય છે. એક તો ઘણીવાર શ્વાસ ચડવાની તકલીફ થઈ શકે, બીજું કે આ અનિયમિતતાને લીધે સ્ટ્રોક અથવા તો લકવો પડવાની શક્યતા બી હોય શકે છે. એટલે આ અનિયમિતતા છે, પહેલા તો આપણે એ જોવું પડે કે હૃદયના ધબકારા એમના કેટલી ગતિથી અનિયમિત રહે છે. જો બહુ વધારે ગતિથી અનિયમિત રહેતા હોય તો
જી અમુક દવા એમને સેટ તો એના ઓલ્ટરનેટિવમાં આપણે એમની બીજી ફિઝિકલ કન્ડિશન અને બીજા રિપોર્ટ્સ જોઈ અને નક્કી કરી શકે કે બીજી દવાઓ કઈ આપવી. પહેલી વાત તો આ થઈ. બીજી વસ્તુ કે અનિયમિતતા એમને રેગ્યુલરલી રહેતી હોય તો અમુક પ્રકારના લોહી પાતળું કરવાની દવાઓ છે એ બી આપણે એમને રેગ્યુલર બેઝિસ ઉપર આપવી શકીએ. અને આ અનિયમિતતા માં 1-2% શક્યતા હોય કે ઘણીવાર પેશન્ટને આગળ જઈને કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે, બટ એટલો મોજર પ્રોબ્લેમ નથી કે જેને લીધે કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે. બટ હા, અનિયમિતતા કંટ્રોલ કરવી અને લોહી પાતળું રાખવાની દવા રેગ્યુલર લેવી, આ બે વસ્તુ તો એમને રેગ્યુલર આપણે કરાવવી પડે. બિલકુલ ડોક્ટર, ખૂબ જ સરસ જવાબ આપે આપ્યો છે. ડોક્ટર, હાર્ટએટેકને લાગતા જે સિમ્પટમ્સ હોય છે, જો અમે અમને આપ જણાવી શકો અમારા દર્શક મિત્રોને, ખાસ કરીને લોકોને, કારણ કે જે સિમ્પટમ્સ મળતા હોય છે કદાચ લોકોને ખબર નથી પડતી કે શું કામ થઈ રહ્યું છે, પરંતુ જો લોકોને ખબર હોય કે આ રીતના સિમ્પટમ્સ હોઈ શકે છે તો વહેલી તકે લોકો ડોક્ટર પાસે જઈ શકે. હા, ડેફિનેટલી. હવે જો સૌથી પહેલા તો એક વસ્તુ બધાએ ધ્યાન રાખવાની જરૂર છે, એ છે કે તમે તમારી ઉંમર જોઈને નક્કી ના કરો કે મને એટેક થશે કે નહીં થાય, બરાબર. કારણ કે અમે 26 વર્ષની નાની વયના છોકરાને બી એટેક થતા જોયેલો છે અને એમને બી આપણે એન્જિયોપ્લાસ્ટી કરવાની જરૂર ઊભી થઈ હતી એવી રીતની સિચ્યુએશન આવેલી છે અમારી સામે. એટલે ખાસ કરીને એક વસ્તુ તો ધ્યાન રાખવી કે તમે ઉંમર જોઈને તમે નક્કી ના કરો કે તમને એટેક છે કે નહીં. હવે બીજી વસ્તુ જે બધાએ ધ્યાન રાખવાની જરૂર છે કે તમને અથવા તો તમારા આજુબાજુના કોઈ મિત્રો છે કે તમારા ફ્રેન્ડ સર્કલ છે કે તમારા રિલેટિવ્સ છે, એમાં કયા કયા સિમ્પટમ્સ નું ધ્યાન રાખવું. હવે હાર્ટ એટેક નો દુખાવો છે ને એ નીચેના જડબાથી લઈ અને ડૂટી સુધીના એરિયામાં ગમે ત્યાં થઈ શકે છે. મોટા ભાગે જે દુખાવો છે એ ડાબી બાજુની છાતીમાંથી લઈ અને હાથ સુધી જતો હોય છે. આ નોર્મલી આપણે જે દુખાવો આ રીતનો હાર્ટ એટેક નો દુખાવો આ રીતનો થતો હોય છે. બટ એના સિવાય ઘણી વાર તમને શ્વાસ અચાનક થી વધી જવો અથવા તો અચાનક થી બહુ જ વધારે થાક લાગવો અથવા તો કોઈ અચાનક થી બેભાન થઈ જાય છે અથવા તો ગળામાં તમને ચોકિંગ સેન્સેશન આવે છે અથવા તો નીચેનું જડબું તમે બહુ દુખા કરે છે અને દાંતની કોઈ તકલીફ નથી અથવા તો તમને પેટના ઉપરના ભાગમાં ભારી લાગે, દુખવા માંડે અથવા તો બળતરા થાય, આ બધા સિમ્પટમ્સ બી ઘણીવાર હાર્ટ એટેકના હોઈ શકે છે. અને આ બધા સિમ્પટમ્સ જ એવા છે કે જેમાં ઘણીવાર પેશન્ટ આપણે ટાઈમે પહોંચી નથી શકતા, કારણ કે એમને એમ થાય કે આ તો જડબું દુખે છે, ચલો ને દુખાવાની દવા લઈને સૂઈ જાઓ, ક્યાં તો પેટમાં દુખે છે એસિડિટી ની દવા લઈને સૂઈ જાઓ. પણ ઘણીવાર આ બધા સિમ્પટમ્સ બી હાર્ટ એટેક ના હોઈ શકે છે. તો ત્યારે જ્યારે બી આવું થાય તો ડેફિનેટલી પહેલા તો એકવાર આપણે કન્સલ્ટ કરી લેવું અને આપણા જે રેગ્યુલર ફિઝિશિયન હોય અથવા તો આપણા જાણીતા ડોક્ટર હોય એમની સલાહ મુજબ આગળ ફોલો કરવું. બિલકુલ ડોક્ટર, શું અસહ્ય ગરમી પણ એક કારણ હોઈ શકે છે હાર્ટ એટેક નું? એક્સ્ટ્રીમ ઓફ વેધર એટલે કોઈ બી જાતની એક્સ્ટ્રીમ ઠંડી અથવા તો એક્સ્ટ્રીમ ગરમી, બંને વસ્તુ તમારા બોડી ઉપર સ્ટ્રેઇન આપે. ગરમી જ્યારે બહુ વધી જાય અને તમે તમારું હાઇડ્રેશન પ્રોપર ના રાખો એટલે ડેફિનેટલી ડિહાઇડ્રેશનને લીધે તમારા બોડી ઉપર ને હાર્ટ ઉપર સ્ટ્રેઇન પડતા હોય છે. અને આ વસ્તુ જ્યારે પ્રદૂષિત હવા અને પ્રદૂષિત પાણી સાથે મળે છે ત્યારે એટેક વધવાનું પ્રમાણ વધી જાય છે. અને જ્યારે તમને એક્સ્ટ્રીમ ઓફ વેધર આવે એટલે બોડી ઉપર સ્ટ્રેઇન થાય એટલે તમારા હાર્ટની નસોની અંદર આવેલા ઘણીવાર કોલેસ્ટ્રોલના ક્રિસ્ટલ્સ હોય એ બસ્ટ થઈ શકે અને બસ્ટ થઈ શકે એટલે એમાં લોહીના ગઠ્ઠા જામે અને એટેકવાળી સ્થિતિ ઘણીવાર ઉત્પન્ન કરી શકે છે. એટલે કોઈ બી પ્રકારનો સ્ટ્રેસ, ફિઝિકલ સ્ટ્રેસ છે, વેધર રિલેટેડ સ્ટ્રેસ છે, પોલ્યુશન સ્ટ્રેસ છે, કોઈ બી સ્ટ્રેસ આ રીતની એટેકની સ્થિતિ ઊભી કરી શકે છે. નો ડાઉટ આપણા હાથમાં એ બધી વસ્તુ કંટ્રોલ કરવી નથી, બટ હા, આ બધી વસ્તુથી ડેફિનેટલી આપણા બોડીને બચાવવું એ તો આપણા હાથમાં હોય. બિલકુલ, જી જી બિલકુલ. તો ડોક્ટર, હવે ઉપચાર તરફ જો વાત કરીએ તો કઈ રીતે બચી શકાય ખાસ કરીને હાર્ટ એટેકથી, કેમ કે વધારો થાય છે અને રોજ એવા નવા કેસો સામે આવતા હોય છે, તો હવે ઉપચાર શું છે? હવે સૌથી પહેલા તો એને છે ને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી દઈએ. પહેલો ભાગ એ છે કે જે જાહેર જનતા એને બધાએ ધ્યાન રાખવાની જરૂર છે કે જે આપણું અત્યારે જંક ફૂડ ફાસ્ટ લાઇફસ્ટાઈલની જે હેબિટ થઈ ગઈ છે એમાં આપણે ખાસ કરીને સુધારો લાવવાની જરૂર છે. રેગ્યુલર બેઝિસ ઉપર જે આપણે બહારનું ખાવાનું મેદાવાળો ફૂડ્સ, પ્રોસેસ્ડ ફૂડ્સ જે હોય છે બધા
ઓઇલી ફ્રાઈડ ફૂડ્સ અને જંક ફૂડ્સ ને એ બધું ડેફિનેટલી એક રેગ્યુલર ઇન્ડિવિજ્યુઅલ ઇવન યંગ માણસે બી ખાસ કરીને આ વસ્તુ ઉપર રેસ્ટ્રિક્શન રાખવાની જરૂર છે. પછી સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે આપણે આપણા રૂટીન લાઈફમાં એક્સરસાઇઝ કરવી એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલીસ્ટ તમારે તમારા શરીરને 30-40 મિનિટ કોઈ બી પ્રકારની એક્સરસાઇઝ જે બી તમને કમ્ફર્ટેબલ હોય એ કરવી જોઈએ, જેથી કરીને તમારું બોડી અને માઇન્ડ બંને હેલ્ધી રહે. અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આમાં છે કે તમે તમારા લાઈફના સ્ટ્રેસ જોડે કઈ રીતે ડીલ કરો છો. ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં આપણે જે ડે ટુ ડે લાઈફમાં સ્ટ્રેસ લઈએ છે, અગેન ધેટ ઇઝ ઓલ્સો વેરી ડેડલી ફોર યોર હાર્ટ એઝ વેલ એઝ માઇન્ડ. તો સ્ટ્રેસને કઈ રીતે કંટ્રોલ કરવો એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ઓલવેઝ ટ્રાય એન્ડ ફાઇન્ડ આઉટ કે તમારી લાઈફમાં તમે સ્ટ્રેસ બસ્ટર્સ ગોતીને રાખો. સ્ટ્રેસ બસ્ટર્સ કે તમે સ્ટ્રેસ કઈ રીતે ઓછો કરી શકો. સ્ટ્રેસ તો રહેવાનો જ છે, આપણે ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. પણ હવે આપણે સ્ટ્રેસને કઈ રીતે ઓછો કરવો એના અમુક બેઝિક જે છે એ આપણે આપણને ખબર હોવી જોઈએ. જેમ કે ફ્રેન્ડ્સ જોડે આઉટિંગ કરવું, ફ્રેન્ડ્સ જોડે બેસવું, અથવા તો કોઈ હાસ્યાત્મક મૂવી છે કે કોઈ આપણને હોબી છે જે આપણને રેગ્યુલર બેસિસ ઉપર ગમતી હોય એ હોબી જોડે આપણે સકળાયેલા રહીએ. અને એના સિવાય નેચરમાં રહેવું, એટલે કે કોઈ ગાર્ડન છે, પાર્ક છે, એમાં વોક કરવા જવું, આ બધા બહુ બેઝિક અને ઇઝી સ્ટ્રેસ બસ્ટર્સ છે. એના સિવાય મેડિટેશન, યોગા એ બધું બી તમારા બોડીના સ્ટ્રેસ ઓછું કરવામાં બહુ હેલ્પ કરતું હોય છે. જી ડોક્ટર, એવું તો શક્ય નથી કે પહેલા હાર્ટ એટેક આવતું હતું ને પણ આટલા બધા કિસ્સાઓ સામે નહોતા આવતા, હવે આવે છે. શું કોરોના પણ એક કારણ હોઈ શકે છે કે કોરોના બાદ આ કિસ્સાઓ વધી રહ્યા છે? ડેફિનેટલી. હવે એક વસ્તુ જે પહેલાના સમય કરતા અત્યારે આપણે જોઈએ તો અત્યારે જાહેર અવેરનેસ એક તો બહુ સારી વધી ગઈ છે. પહેલાના જમાનામાં એટેકમાં ઘણા લોકો હોસ્પિટલ બી નહોતા પહોંચી શકતા. હવે શું છે કે આપણે જે રીતની અવેરનેસ આવી ગઈ છે એ રીતે લોકો હવે ટાઈમલી પહોંચી જાય છે. અને મોસ્ટલી મોર ધેન 90% ઓફ ધ પેશન્ટ તો બધા ટ્રીટ થઈ અને સારી રીતે ઘરે જાય છે. એટલે એક તો અવેરનેસ બહુ સારી આવી ગઈ છે, જેને લીધે તાત્કાલિક નિદાન અને પેશન્ટને જલ્દી સારવાર મળી જાય છે. બીજી વસ્તુ, કોરોના અને હાર્ટ એટેક વચ્ચે છે ને બે અલગ અલગ રીઝન્સ છે કે જે સમજવા જરૂરી છે. એક તો કે એક્ટિવ કોરોના જેને હોય, તો એક્ટિવ કોરોનામાં જે આપણે જોતા હોય છે કે ડી ડાઇમર જ્યારે વધી જતું હોય છે, એટલે ડી ડાઇમર જ્યારે વધી જાય એટલે શરીરમાં આપમેળે ક્લોટ્સ બનવાની ટેન્ડન્સી બહુ વધી જતી હોય છે. હવે એ ક્લોટ્સ તમારા શરીરમાં ગમે ત્યાં બની શકે. જો બ્રેઇનમાં બને તો એને લકવો આપી શકે છે, પગમાં બને તો પગની નસો ખરાબ કરી શકે છે. એવી રીતે સિમિલરલી જો હાર્ટમાં બને તો એટેકની સ્થિતિ આપણા માટે ઉપજી શકે છે. એટલે એક તો એક્ટિવ કોરોના વખતે અંદર જે ક્લોટ્સ બનતા હોય છે એને લીધે આ રીતની તકલીફ ઊભી થતી હોય છે. જી બિલકુલ. ક્રોનિક માં આપણે અત્યાર સુધી જોવા મળ્યું છે કે જે લોકો કોરોનામાંથી રિકવર થઈ ગયા છે પણ એ લોકોને કન્ટિન્યુઅસલી બોડીમાં એક ઇન્ફ્લામેશનનો રિસ્પોન્સ જોવા મળે છે. હવે એ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ એટલે કે એક જનરલાઇઝ સોજા જેવી ઇફેક્ટ એ છોડતું જતું હોય છે. હવે જ્યારે આ રીતની ઇફેક્ટ લાંબા ટાઈમ શરીરમાં રહે તો બી ઘણીવાર એટેકની સ્થિતિ ઊભી થતી હોય છે. નો ડાઉટ અત્યાર સુધી કોઈ એવું સાયન્ટિફિક એવિડન્સ જોવા નથી મળ્યું કે કોરોનાથી અથવા તો કોરોનાના વેક્સિનથી આ રીતની એટેકની સ્થિતિ ઊભી થતી હોય છે. પણ જે આપણે જનરલ વાત કરીએ કે આ રીતના એક પોસિબિલિટી હોઈ શકે કે કદાચ આ એક કારણ હોઈ શકે કે જે હમણાં કોરોના પછી જે એટેકનું પ્રમાણ વધ્યું છે એ કારણ હોઈ શકે. જી જી વ્યોમજી, આપે ખૂબ સરસ રીતે માહિતી આપી છે. ડોક્ટર, આપ અમારા દર્શક મિત્રોને કયા પ્રકારનો સંદેશો આપશો? ખાસ કરીને અત્યારે લોકો શોર્ટ ટેમ્પર વધારે થઈ ગયા છે, એગ્રેસિવ થઈ ગયા છે અને સ્ટ્રેસફુલ લાઈફ જીવે છે, એવા સમયમાં હાર્ટને કઈ રીતે સુરક્ષિત રાખવું? ડેફિનેટલી આ તમારી વાત સાચી છે. અત્યારે ધીરજ ખૂટી ગઈ છે બધામાં. જે આપણે ડે ટુ ડે લાઈફમાં જોઈએ છે બધાને ઝડપથી આગળ વધી જવું હોય છે અને ફેલિયર કોઈને સહન નથી થતી હોતું, એટલે નિષ્ફળતા કોઈ સ્વીકારવા માંગતા નથી અને એ વસ્તુને લીધે સ્ટ્રેસ અને લઈ લેતા હોય છે. એટલે એ ભલે ને પ્રેમમાં હોય, લાઈફમાં હોય, ફેમિલી રિલેટેડ હોય, કોઈ બી પ્રકારનું નિષ્ફળતા લોકો અત્યારે એક્સેપ્ટ કરવા માટે તૈયાર નથી. એટલે એક વસ્તુ તો આપણે સમજવી જોઈએ કે કુદરત જે છે, કુદરત ઇટસેલ્ફ જ
નિષ્ફળતા અને સફળતાના ઓલા ઉપર બનતી હોય છે, બરાબર ને? તમે તમારા ઘરમાં 10 કુંડામાં કઈ વાવો તો બધે બધા કુંડા ઉગી જાય અને સરસ ઉગે એવું જરૂરી નથી. એટલે કુદરત ખુદ બી એવું કહે છે કે હું બી 100% સફળ નથી થઈ શકતો. એટલે આ વસ્તુ સમજવી જરૂરી છે કે નિષ્ફળતા જ્યારે બી આવે ત્યારે આપણે એને બહુ સારી રીતે સ્વીકારીએ અને એને એક પાયો બનાવીએ કે બીજી વાર આપણે જયારે પ્રયાસ કરીએ ત્યારે સફળતા મેળવી શકીએ. અને અગેઇન મેં જેમ કીધું, પહેલા કીધું એમ કે આપણે આપણી લાઈફમાં સ્ટ્રેસ બસ્ટર્સ ગોતીને રાખવા જોઈએ પહેલેથી. એવું નહીં કે કઈક પ્રોબ્લેમ થાય, કઈ બીમારી થાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ. એટલે એક તો રેગ્યુલર તમારે તમારા બોડીનું ચેકઅપ કરાવવું જોઈએ, સો દેટ તમને ખબર પડે કે તમારા બોડીમાં શું ચેન્જીસ ચાલી રહ્યા છે. પછી એના સિવાય જે લોકોને કોઈને રિસ્ક ફેક્ટર્સ છે, ઓલરેડી આપણને ખબર છે કે બીપી છે, શુગર છે, કોલેસ્ટ્રોલની તકલીફ છે, તો ડેફિનેટલી એની યોગ્ય સારવાર લઈ અને રિસ્ક ફેક્ટર્સ કંટ્રોલ કરવા જોઈએ. હવે હું એવું નહીં કહું કે તમે રિસ્ક ફેક્ટર્સ એટલે આ તમારા બીપી શુગર માટે દવા લેશો તો તમને એટેક નહીં જ થાય, એવું જરૂરી નથી કે એટેક નહીં થાય. એટેક થઈ શકે, પણ જે એટેક કદાચ તમને એક વર્ષે કે બે વર્ષે થવાનો હશે તો એ તમને કદાચ 10 વર્ષે થશે. તો દવાને લીધે તમને જે 5-7 વર્ષનો એક એક્સ્ટ્રા બેનિફિટ મળે, ધેટ ઇઝ વોટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્સ એનું એ છે કે તમારી બીમારી જે 2 વર્ષમાં થઈ શકતી હતી એ કદાચ 8 વર્ષે 10 વર્ષે થાય, તો એ તમારા માટે જીત છે. એટલે એવું નથી કે કોઈ વસ્તુ કરવાથી તમને નહીં જ થાય અને કોઈ વસ્તુ કરવાથી થઈ જ જશે. બટ સાયન્સની આપણે જયારે વાત કરીએ તો સાયન્સમાં આપણે રિસ્ક ફેક્ટર્સ કંટ્રોલ કરવા એ બહુ જ એસેન્શિયલ વસ્તુ છે. એટલે એ વસ્તુ બધાએ ધ્યાન રાખવી જરૂરી છે. બિલકુલ ડોક્ટર વ્યોમજી, આપે ખૂબ સરસ રીતે માહિતી આપી છે. ખાસ કરીને આવા સમયમાં જ્યારે હાર્ટ એટેકના કિસ્સાઓમાં ઘરખમ વધારો કહી શકાય, રોજ નવા કેસો આવતા હોય છે. ડોક્ટર, આપનું ખૂબ ખૂબ આભાર કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જોડાવા બદલ. પણ દર્શક મિત્રો, જે રીતે જોયું કે હાર્ટ એટેકના કિસ્સાઓમાં અત્યારે વધારો થયો છે, તેને લાગતું અમે આ ખાસ પ્રોગ્રામ તમારા માટે લાવ્યા હતા અને તમે પણ અમારા જે દરમિયાન અમારું આ પ્રોગ્રામ ચાલતું હોય છે ટીવી સ્ક્રીન પર સતત એક નંબર મેન્શન થતો હોય છે, તમે એ નંબર પર ફોન કરી શકો છો અને સાથે જ તમને જે લાગતા પ્રશ્નો હોય તમે ચોક્કસપણે પૂછી શકો છો, નિદાન આપને મળી જશે. એટલા જ માટે અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ કે આપ લોકો અવેર થાઓ, ખાસ કરીને બીમારીઓને લઈને જે અત્યારે ખૂબ જ વધી રહી છે. કાલ ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો કે ટીવી ન્યૂઝ ગુજરાતી.